કે જીવન વ્યવહાર અને જીવન ધોરણ, મૈત્રી પ્રમોદભાવ એ ધોરણ છે કે વ્યવહાર છે? ધોરણ, મનનું ધોરણ કોણ કેવું રાખવાનું? મૈત્રી રાખે ગુણી અલ્પતે તો ચાલે, ચાલે કે ન ચાલે? તો પ્રમોદભાવ ન રાખીએ તો આપણને કંઈ નુકસાન? આપણા જેવા બધાને માની લઈએ તો અવગ ના થાય. ગુણિયલ માણસોની વિનય મર્યાદા ન સાચવીએ તો અવગ ના થાય. આપણા હૃદયમાં વિશિષ્ટ આદર ન થાય એટલે ગુણનો સહયોગ સમ ન થાય. આપણા હૃદયની અંદર વિશિષ્ટ ભાવ ન જાગે એટલે એનો ઉપકારથી આપણને લાભ થવો જોઈએ ન થાય. સામાના હૃદયમાં સ્નેહભાવ આવે તો આપણને આગળ વધારે, સામાના હૃદયમાં સ્નેહભાવ ન આવે તો. એટલે સરખા જીવો માટે જેમ મૈત્રીભાવ જોઈએ છે એમ ગુણી પ્રત્યે પ્રમોદભાવ જોઈએ છે. પ્રમોદભાવનું ચિહ્ન શું? એમના સંપર્કમાં બીજા વ્યવહારો છોડો. ભગવાનની પૂજા વખતે, ભગવાનની સ્તવના વખતે બીજા વ્યવહારો જે કરે, બીજી વાતચીતો જે કરે, બીજી બાજુ લક્ષ આપે એને ભગવાનની અંદર પ્રમોદભાવ કરે છે. બોલો, કોઈ મોટા ઓફિસર ભાઈ મળવા ગયા હોય ત્યારે સાથે નાનો છોકરો હોય એની જોડે વાત થાય કેમ ન થાય? કે મોટા માણસો જોડેના વ્યવહારમાં પ્રચૂર્ણ વ્યવહાર કૌણ કરવો પડે, એવી રીતે પ્રમોદભાવ ચાલ્યો હોય ત્યારે સિરિયસ પરિસ્થિતિઓ સિવાય બીજા વ્યવહારો કૌણ કરવા પડે. એટલે પ્રવચનમાં પ્રમોદ હોય તો બીજા વ્યવહારો કૌણ થાય, ગુરુ સાથે પ્રમોદ હોય તો બીજા વ્યવહારો કૌણ થાય, ધર્મ ક્રિયાઓ એમાં પ્રમોદ હોય તો બીજા વ્યવહારો ગૌણ થાય. આ ન થાય તો શું વાંધો? શું વાંધો? પ્રમોદ વ્યવહાર ગૌણ થાય તો વાંધો શું? પ્રમોદ વ્યવહારનું ફળ ગુણ પ્રાપ્તિ છે, પ્રમોદ વ્યવહારનું ફળ પુણ્ય પ્રાપ્તિ છે, પ્રમોદ વ્યવહારનું ફળ સમર્પણ છે ગુણ પ્રત્યેનું. આ કશું ન થાય તો ગુણો મળે નહીં, પુણ્ય વિશિષ્ટ કોટીનું મળે નહીં. એટલે તીર્થંકર સુધીના નામના પુણ્ય મળે છે એ કોના કારણે? ભગવાન અને શાસન ઉપરના પ્રમોદ ભાવના. યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.